થઈ રહ્યું છે એકદમ. અર્બુદા સેવા સમિતિના સર્વે વડીલો, કાર્યકર મિત્રો, અર્બુદા સેના દ્વારા શરૂઆત આપણે કરી હતી સમાજને એક કરવાનો પ્રયત્ન, નેક કરવાનો પ્રયત્ન, સંગઠિત કરવાનો પ્રયત્ન અને જાગૃત કરવાનો પ્રયત્ન. આપણા ત્યાં કહેવત હોય છે કે જાગતાની પાડી હંતાનો પાડો. આપણો સમાજ જાગૃત પણ થઈ શક્યો, એક પણ થઈ શક્યો અને આપણી મુઠ્ઠી અને આપણો પ્રભાવ રાજની, દેશની સરકારોએ એની નોંધ પણ લેવી પડે તેવી પ્રકારની કામગીરી પણ આપણે બધા સહિયારી રીતે કરી શક્યા. અર્બુદા સેવા સમિતિ શું છે તો મારી ગેરહાજરીમાં પ્રદેશના આપણા આગેવાનો સાથે રાજ્યના મુખ્યમંત્રી અને દેશના ગૃહમંત્રીશ્રીએ જે કંઈ પણ આપણા સમાજના ઉત્થાન માટે સાથ સહકાર આપવા માટે રાજ્યની સરકાર, દેશની સરકાર એનું પીઠબળ, એનો સાથ સહકાર આપવાની વાત કરી હોય એના અનુસંધાનનું એક ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટના માધ્યમથી આપણે 50 તાલુકાઓ, 11 જિલ્લા, 1253 ગામ આ બધામાં રહેલો આપણો સમાજ, સમાજના ઘરદીઠ સભાસદો બનાવવા માટેનો આપણે બધાએ પ્રયત્ન કરવાનો છે. સંગઠન સારું હોય તો જ સમાજના ઉપલા વર્ગનો લાભ નીચલા વર્ગ સુધી પહોંચી શકે. હમણાં મારે અમેરિકા જવાનું છે, મેં પાસપોર્ટ માંગ્યો. 3 કોર્ટોમાં 3 કેસ ચાલતા હશે એટલે ઉપરની 2 કોર્ટોએ ક્લિયર કર્યો છે ને, બાકીની જે કોર્ટ વધી છે આજે એમાં ચાલવાનો છે. આપણા અર્બુદા સેનાના થોડાક સૈનિકો અર્બુદાના હવનમાં હાજરી આપવા માંગે છે એવું ભાઈ સરદારભાઈ ને ભાવેશભાઈ ને બાકી બધાએ અરજી કરી છે. તો સામેથી જ કોર્ટે કીધું જાઓ ને આશીર્વાદ લો. બધું ભગવાન આખરે આ સંસારમાં માણસો તો નિમિત્ત હોય, કુદરતનો ન્યાય એ સાચો ન્યાય હોય. સાચા ન્યાયમાં આપણે બધાએ શ્રદ્ધા રાખીને ચાલવાનું છે. મારો પાસપોર્ટ 5-1 વર્ષ સુધી માન્ય સરદારભાઈ ઇમ્પાઉન્ડેડ રહ્યો. ઇમ્પાઉન્ડેડ એટલે આમ પાસપોર્ટ ફિઝિકલ બરાબર હોય પણ પેલા કોમ્પ્યુટરમાં આમ નાખવા જઈએ તો ડિજિટલી ઇનવેરિડ હોય. 5 વર્ષ સુધી હું અમેરિકા નહીં જઈ શક્યો હોઉં. તો અમેરિકામાં હમણાં જુલાઈ મહિનામાં 2 સ્નેહ મિલન મળવાના છે. એક એટલાન્ટામાં 5 અને 6 તારીખે, 5-6 જુલાઈ, અને એક શિકાગોમાં અર્બુદા ધામમાં 20 અને 21 જુલાઈ. આખા અમેરિકામાં કેટલા આગળ હશે? મારા દીકરાના લગ્ન પ્રસંગે બધાના નામ સરનામા હું ભેગા કરતો હતો. 4 મહિના સુધી ભેગા કરવા મળ્યો હોય, 2000 પરિવારથી વધારે તો મને જડ્યા નથી નામ સરનામા. પાલનપુર શહેરમાં 5000થી વધારે પરિવારો હશે. એટલાન્ટા ક્યાં આવ્યું? શિકાગો ક્યાં આવ્યું? કન્યાકુમારીથી કાશ્મીર જેટલું અંતર હશે.
સમાજની એકતા હંમેશા મહત્વની હોય છે. સમાજની એકતા માટે થઈને જે કોઈ પણ વાદ હોય, વિવાદ હોય, અહંકાર હોય, આ બધાનો આપણે સરળતાપૂર્વક ઉકેલ લાવવાનો, સરવાળા કરવાના, સભાસદો બનાવવા નીકળીશું તો દરેક ગામમાં પણ ક્યાંક સ્થાનિક વાદ વિવાદો હશે. મારું ગામ હશે તો મોટો ભાગે હશે, નાનો ભાગે હશે. આપણે સરવાળાનું કામ કરી શકીશું એમાં જ આપણી સફળતા રહેલી. મારા મિત્ર મને ફોન કરીને કહેતા હતા, વિપુલભાઈ તમે એમ કહેતા હશો મહેસાણાના સંમેલનમાં કે ભાઈ મારું ચાલતું નથી એવું નહીં, પરંતુ મારી પાસે બહુમતી તો છે પણ હું સર્વાનુમતે કામ કરવામાં સારો વિચાર. સમાજને એક કરવો, પ્રગતિના માર્ગે લઈ જવો, આ અઘરા વિષય હોય છે. છેલ્લી સમાજની સંસ્થાઓ કઈ થઈ? ગાંધીનગરમાં માન્ય શેઠ જીવણભાઈ માધાભાઈ એ પોતે રસ લઈ, કાળજી રાખી સંસ્થાઓ ઉભી કરી છે. આજે તો સ્થિતિ પરિસ્થિતિ એવી છે કે પ્રચારની સાથે સાથે અપ્રચાર એટલો જ ચાલે છે. ઘણા રેફરી પેલો આપણે સ્કૂલોમાં ને હાઈસ્કૂલોમાં જોઈએ છે ને, પેલા ડબલો કર્યો હોય, એક નંબર ને બે નંબર ને ત્રણ નંબર કર્યો હોય, પછી બધાને કે દોડો, બધા દોડ્યા, દોડવીરો પછી ત્યાં આગળ એક નંબર ઉપર ઉભા રાખે, બે નંબર ઉપર ઉભા રાખે, ત્રણ નંબર ઉભા રાખે. દોડમાં કોઈ 51 કિલોમીટરની મુસાફરી કરી શકે, કોઈ 35 કિલોમીટર, કોઈ 25 કિલોમીટર. વાતો શિક્ષણની કરે પણ રેફરી એ ચોખવટ ના કરે કે શિક્ષણનું સર્ટિફિકેટ માં સરસ્વતીનું જે કંઈ પણ ડિગ્રી આપીશું એ સાચી આપીશું કે ફરજી આપીશું, આ ડુપ્લિકેટના જમાનામાં ઓરિજિનલ અને ડુપ્લિકેટ આની વ્યાખ્યા રાખવી પડશે. આજે તો પેલી ઝેરોક્સ કોપી કરાવવા જઈએ ને એમાં કલર ઝેરોક્સ આવે છે. કોઈ નોટ લઈને ઝેરોક્સ કાઢે ને તો એ ડુપ્લિકેટનું ઓરિજિનલ ખબર ના પડવું હોય છે, લાયસન્સ હોય કે આધાર કાર્ડ હોય કે જે કંઈ પણ હોય. આપણે બધાએ આ બધામાં કાળજીપૂર્વક કામ કરવાનું, કારણ કે વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ હોય છે. અમારું અમૂલ ફેડરેશન છે એમાં દૂધના પ્રમાણમાં મતાધિકાર છે, જેનું જેટલું દૂધ એટલો પ્રભાવ. અહીંયા 51 લાખનો ટ્રસ્ટી હશે અને 51 કરોડનો ટ્રસ્ટી હશે, તો બંનેનામાં હરખા હશે કે 51 કરોડવાળાનો હો મત હશે પ્રશ્ન ચિહ્ન. બંધારણો શેઠ જેમ વિદ્યાલયના માધ્યમથી આજ સુધીમાં ક્યાં ઓછા કામ થઈ શક્યા છે? પ્રથમ ક્રમે દોડવીર હોય પોતાની પુત્રી શેઠના પુત્રને આપી શકે તો શેઠની સંસ્થામાં દાન કેમ નહીં આપતા? બીજા ક્રમે એમના ગામનો ભાઈ આજે જોર્જિયામાં જેલમાં છે, ખાનગી શિક્ષણ, શિક્ષણના વેપારમાં પૈસા કમાવાના, ખાનગી આરોગ્ય, આરોગ્યના વેપારમાં પૈસા કમાવાના. એ જોર્જિયાની જેલમાં કોણ છોડાવશે? જોર્જિયામાં ચટનુકામાં સ્વર્ગસ્થભાઈ શ્રી વિજયભાઈ જેવો બંકો હોત તો આજે એ પણ પ્રવૃત્તિ કરી શકતો હોત. અહીંયા કોણ કોને કહેવા જાય? સંગઠનોનો લાભ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે
એ આપણે કરવું પડશે. ત્રીજા ક્રમ વાળા આજે સંસ્થાના વડા, સંસ્થાના વડાને પોતાના બંધારણમાં ભરોસો નહીં, પોતાની સંસ્થામાં ભરોસો નહીં, પોતાના લાભાર્થીઓમાં ભરોસો નહીં, પોતાના દાતાઓમાં ભરોસો નહીં. સંસ્થાનો વડો સંસ્થા સાથે પણ વફાદારી નહીં રાખે. આજે તમે એવી કલ્પના કરી શકો કે વિપુલભાઈ અર્બુદા સેવા સમિતિના વડા છે અને અર્બુદા સેવા સમિતિને વફાદારી ના રાખે અથવા બંધારણને ના વળગી. બધા નવી નવી વાતો ગલા તરવાડી જેવું બે ચાર સુકામ માર્ગને ભાઈ લે ને દસ ભાગ. આ દલાલી તરવાની જેવી વાતોમાંથી આજના સમાજ તરીકે આપણી જે કોઈ પણ મર્યાદાઓ છે કે આપણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો છીએ. હું એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો ત્યારે વર્ષે ચાર પાંચ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા એન્જિનિયરિંગમાં, આજે 500 થાય. એ વખતે ચાર પાંચ ડાક્ટર બનતા હતા, આજે 500 ડાક્ટર બની ગયા છે. અનેક લોકો આજે કોઈ જીપીએસસી ક્લિયર કરે છે, કોઈ યુપીએસસી ક્લિયર કરે છે. આજે કોણ શું કરવા જાય છે? અમેરિકામાં શિક્ષણ માટે સરેરાશ આપણા સમાજના 50 થી વધુ દીકરા દીકરીઓ જતા હશે દર વર્ષે શિક્ષણ માટે, I-20 લઈને. એ 50 વિદ્યાર્થીઓને કોઈ સ્કોલરશીપ આપનાર છે? ભદ્રેસરના ભાઈ નરસિંહભાઈ છે, એ કહે છે કે ઇંગ્લિશમાં પણ સારા રેન્ક લાવશો તો પણ હું આપીશ. કોઈને એડમિશન મળ્યું હોય અને ફી ભરવાના પૈસા નહીં હોય અને સર્ટિફિકેટ ફીનું બતાવવું પડે છે વિઝા લેવા જાવ તો, કે ભાઈ મારી પાસે આ સેમિસ્ટરના પૈસા ભરવાનો આટલું બેંક બેલેન્સ છે, એવી જરૂર છે તો હું આપીશ. જેને આપવું છે એના આવા મકાનોની જરૂર નથી, જમીનોની જરૂર નથી. એ તો પોતે સીધું કઈ રીતે લાભાર્થીને અથવા વિદ્યાર્થીને મદદરૂપ થઈ શકાય એ જ પ્રવૃત્તિમાં છે. આપણે બધાએ આપણી કેન્દ્રમાં સમાજના છેવાડાના વ્યક્તિને રાખવો પડશે. એ આપણે નહીં કરી શક્યા નહીં તો શિક્ષણ ક્યાં નથી મળતું? ભાઈ મહેસાણામાં છે, નડાલાજમાં છે એમને સંસ્થાઓ. રૂપિયા હોય તો ભણન, રૂપિયા હોય તો જીવો. આ સ્થિતિમાં છેવાડાના વ્યક્તિ સુધી સાચો લાભ પહોંચે એ સંગઠનના માધ્યમથી જ શક્ય બનવાનું છે. કેપી આવો, માન્ય અણદાભાઈ આવો. આ અણદાભાઈના દીકરો પણ અમેરિકામાં, અણદાભાઈની પુત્ર બધી અમેરિકામાં. હું ઈચ્છું કે અણદાભાઈ અમેરિકા આવે, અમેરિકામાં એકતાની અપીલ કરે. આ બધા જે ઇન્ડિયામાં દાનોની જાહેરાત કરતા હશે, તમને શું લાગે છે બધા અમેરિકામાં નહીં હોય? આ બધા અમેરિકાના રેસિડેન્ટો છે. પચાસ તાલુકામાંથી 25 તાલુકાઓમાં આપણા સમાજની સંસ્થાઓ છે. એ બધી સંસ્થાઓમાં નાનકડું એક જ લીટીનું સમજણ પડે એવું બંધારણ છે કે જેની માં કુળદેવી અર્બુદા હશે એ આ સંસ્થાનું પણ સંચાલન કરી શકશે, એ લાભાર્થી પણ બની શકશે. આટલી સાદી સરળ વાત પણ આજે અમેરિકામાં નથી બની શકતી શક્ય. આટલી સાદી સરળ વાત પણ આ બધા
કહેવાતા કરોડોપતિઓને ડુપ્લિકેટ બની બેઠેલા વેપારીઓ ઉદ્યોગપતિ છે. આ કોઈ ઉદ્યોગપતિ નથી, કોઠા કપાળા સિવાય આપણો કોઈ ઉદ્યોગ નથી. બિલ્ડર જેવી પત્રિકાઓ છાપે, કોમર્શિયલ માર્કેટ છે, દુકાન વેચવાના છે, રેસિડેન્શિયલ સ્કીમ છે, ફ્લેટ વેચવાના છે. વાતો કરોડોપતિની કરશે, કરોડોની કરશે, આજ નહીં તો કાલે. પેલા કહેવત છે ને, લોભિયા હોય ત્યાં ભૂખ્યા, આજ નહીં ને કાલે તમારે બધા વચ્ચે આવશે. તમારે સભાસદો નો અભાવ, કરોડોપતિઓ શું જરૂર છે ભાઈ સભાસદો? ઓછી સંસ્થાઓ છે સમાજ. આપણે જાગૃત રહીએ, લોભામણી વાતોમાં આવીએ નહીં. આપણે આપણી મૂળભૂત કામ સભાસદ નોંધણીનું છે એ મક્કમતાપૂર્વક સારી રીતે ઉપાડીને આપણે કરીએ. અને જો આપણે બધાએ માં અર્બુદાની કૃપાથી 1.25 લાખ સભાસદો નોંધી શકીશું તો મને વિશ્વાસ છે, જેવી રીતે બોર પણ પીછાથી ઘડિયામણો હોય છે, એવી રીતે અર્બુદા સેવા સમિતિ રાજની સરકાર સાથે 1.25 લાખ સભ્યો નોંધ્યા હશે. દરેક ગામમાંથી સભ્યો હશે, ઘરદીઠ પ્રયત્ન થયો હશે, તો ચોક્કસ પ્રકારે આપણી જે કંઈ પણ કલ્પના છે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણે સરકાર આપણને સહકાર આપે. ભૂતકાળમાં માન્ય અમરસિંહભાઈએ પણ જમીન આપી, મારી સરકારમાં મેં પણ જમીન આપી. આપણે ઈચ્છીએ કે માતાજીની કૃપા રહે અને આજની સરકાર પોતે આપણને જમીન આપે. આપણે જ નહીં પરંતુ આપણા ઉપર આશ્રિત અન્ય સમાજોનું પણ ભલું કરજો. આવું સામેથી રાજના મુખ્યમંત્રી આપણને બધાને કહે અને આપણે બધાનું સહિયારું ભલું કરવાનો પ્રયત્ન કરીએ, એટલું જ આપ સર્વેને કહેવાનું છે. ખૂબ ભાવથી પ્રેમથી પ્રવચન મારું ભલે થયું. અંદાભાઈ પહેલી વાર આવ્યા છે, ઘણા સમય પછી દેખાયા છે, એટલે અમને પણ આપણે સાંભળીશું. વર્ષોથી આવો છે, જાય છે અમેરિકા. હું છેલ્લે ચકલુકાના સંમેલનમાં ગયેલો છું, ત્યાં સરસ રીતે આપણા અહીંયા માણસાના બાપાને માનવાના વતની અમારા વિસનગરની સંસ્થાના પણ અમૃત મહોત્સવના દાપાને એમને મને મૂળજીભાઈને સર્વાનુમતે પ્રમુખ બન્યા. લાભાર્થીઓ વધારે રહે. મેં મારા મિત્રને કહું છું, તમને કહીશ, એકતા કરવા માટે સમૂહ લગ્નમાં માન્ય અંદાભાઈ, મેં મારા મોટા પુત્રનો પ્રયત્ન કર્યો હતો સમૂહ લગ્નમાં, નહીં થઈ શકી. 5 સ્ટાર હોટલ કરવી પડી છે વિપુલભાઈ, તો પોસાય. પણ ત્યાંય સમૂહ લગ્નમાં મારા 2 આમંત્રણ છે. 2 આમંત્રણમાં પત્રિકાએ નથી આપી શકતા, ગેરકાયદેસર અમેરિકા ગયેલા છે. સમાજના છેવાડાના વ્યક્તિનું કામ થાય એવું આયોજન પણ આપણે જોવું પડશે. સંગઠનની સાથે સાથે છેવાડાનો વ્યક્તિ કેન્દ્રમાં અને એના સુધી વિવિધ પ્રકારના લાભ સમાજના ઉપલા વર્ગના છેવાડે સુધી પહોંચે એ પ્રયત્નો આપણે બધાએ સહિયારી રીતે કરવાના છે. હું અભિલેખ કરવાનો છું અને વિશ્વ પ્રમુખ એવું પણ કહ્યું છે, આશ્વાસન તો આપ્યું છે તમને દેશભાઈ, તે રૂપે તમે આવો અને આપણે એવું હશે તો વળી પાછું આ તમે કહો છો એવો પણ પ્રયત્ન અમેરિકામાં કરશું. મેં અમને કહું છું, એવો જો પ્રયત્ન કરવાનો છે તો ફૂલ લઈને ફૂલની પાંખડી વ્યક્તિગત રીતે અથવા અમારી સંસ્થા તરીકે એમાં પણ યોગદાન ચોક્કસ પ્રકારે આપીશું, ખૂબ ભાવથી જેમથી. કારણ કે આખરે શહેરોમાં કાળજી રાખવી પડશે,
કેટલા શહેરો થઈ ગયા, મહેસાણા છે, પાલનપુર છે, વિસનગર છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, આ બધા શહેરોમાં સભાસદોની માંગણી પણ વધારે કાળજીપૂર્વક રાખીએ અને સંભવિત દાતાઓ પણ હવે શહેરોમાં છે. આજે ક્યાં ગામડામાં કોઈ ખેડૂત અથવા પશુપાલક પાસે એવા પૈસા છે કે જ્યાં મોટી માત્ર રકમો આપી છે? સંગઠન કરી શકશે, સભાસદ બની શકશે, પણ સાચા અર્થમાં ઉપલા વર્ગનો છેવાડા સુધીનો લાભ પહોંચાડવો હશે તો આપણે આ જ દિશાથી, આ જ પ્રયત્નથી પહોંચાડી શકાશે. આપ સર્વેને, આપણા સંગઠનને મા અર્બુદાની કૃપા, કૃપા તો મને પૂરેપૂરી દેખાય છે. નહીંતર આ સરદારભાઈને, ભાવેશભાઈને, આ બધાને માતાજીએ બોલાયા છે તો આજે આપણા વનજીવી પહોંચ્યા. આવી કૃપા સતત આપણા સમગ્ર સંગઠન ઉપર જળવાઈ રહે અને આપણે બધાએ એક સારું સંગઠન, કે કોઈકને સ્કોલરશીપ આપવી હોય કે જેના જમીનો ભવનોમાં ના પડવું હોય, સીધા રૂપિયા આપવા, સીધા વિદ્યાર્થીઓ પ્રોત્સાહન આપો, ઇંગ્લિશની પરીક્ષા આપો તો NGRE માં, GMAT માં, સારી કોલેજમાં અમેરિકામાં એડમિશન લીધું હોય તો પણ, અહીંયા આગળની ઉત્તીર્ણ પ્રકારની વ્યવસ્થાઓમાં ક્લિયર કરી હોય તો પણ, IIT છે, IIM છે, આપણા દેશમાં ટોપ ક્લાસ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં નથી, એની પરીક્ષાઓ જુદી પ્રકારની હોય છે. IIT માટે JEE હોય, એડવાન્સ JEE હોય, IIM માટે CAT હોય, આ બધાની સારી રીતે યુવા પેઢી, ઓનલાઈન યુવા પેઢી, ભાઈ જયેશભાઈ આપણા સભાસદો ઓનલાઈન ક્યારથી થશે? સોમવારથી. પાવથી બુકો છપાઈ છે, આપણો બધા પ્રયત્ન કરવાનો છે, પણ સોમવારથી QR કોડ ઉપર સીધું ઓનલાઈન પણ સભાસદ થઈ શકાય એવું જયેશભાઈનું કહેવું છે. મહામંત્રીશ્રીની દીકરી પણ અમેરિકામાં બોસ્ટન કોલેજમાં ભણે છે, એટલે આમ તો જાગૃત મહામંત્રી છે. નવી પેઢીની ઓનલાઈન વ્યવસ્થાઓ પણ સમજી શકીએ એમ છે. આપણે બધાએ સહિયારા પ્રયત્નો કરીએ. ત્યાં પણ ઘણા બંકાઓ આવું, જોર્જિયામાં પણ કોઈ દિવંગત વિદ્યાર્થી વ્યક્તિ આજે જેલમાં હશે તો એને પણ સહકાર આપી શકે એવા ભાઈ ડેની સમોનો છે, જે શંકરલાલ તમારે ત્યાં કોસાના આરપીના ભાઈ છે, શંકરલાલ એટલાન્ટામાં. એ બધાને મેં કહું છું આખો દિવસ એ લોકો ત્યાં પોલીસ, મેયર, ત્યાંની પણ વિધિઓ જે કંઈ પણ થતી હોય એ સામાજિક તરીકે ભાવનાથી કે ભાઈ લાવો આજે કોઈક રીતે આપણે સહકાર આપીએ. પણ અહીંયા આગળ આપણે બધા સરળ રહીએ છીએ, કોઈ પણ સહી માંગે તો બધાએ ગેરંટર થઈ જઈએ, બેંકની કોઈને લોન લેવી હોય તોય સહીઓ કરી આપીએ. અમેરિકાના મિત્રો જરા અઘરા તો હોય છે. પણ ત્યાં પણ માતાજીની કૃપાથી શુભ શરૂઆતો થયેલી છે, એ શરૂઆતોના વેગમાં બધાએ પ્રવાહ સારી રીતે જોઈ જાય એવો આપણે બધાએ પ્રયત્નો કરવાના છે. મહેશજી અણદાભાઈ ઘણા સમય આવ્યા છે, અણદાભાઈ આપણા બધાએ કરતા ડિગ્રી કઈ સાચી છે ખોટી છે આપણા કરતા જ્ઞાન એ વધારે ગણાવો. આવા જ્ઞાની માણસ જ્યારે હોય ત્યારે મા સરસ્વતીની ઉપાસનામાં આપણને ઘણા મદદરૂપ, ઘણું ઉપયોગી પણ થઈ શકશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. મા અર્બુદા, બોલો અર્બુદા માતાજી જય.